ખેડૂતો માટે આનંદના સમાચાર. નવસારી માટકી ગયેલું ચોમાસું કાલથી ફરી સક્રિય થવાની હવામાન વિભાગની આગાહી. 25 જૂન સુધી અમદાવાદમાં મુશળધાર વરસાદનું અનુમાન. કેબિનેટમાં ખેડૂતોના હિતમાં લેવાયો મહત્વનો નિર્ણય. વરસાદ ખેંચાતા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સિંચાઈ માટે અપાશે 3191 એમસીએફટી પાણી. ટેટ પાસ ઉમેદવારો માટે ભરતીની જાહેરાત. આગામી 3 મહિનામાં માધ્યમિક શાળાના 7,500 જગ્યા પર કરાશે શિક્ષકોની ભરતી. ટૂંક સમયમાં ભરતી પ્રક્રિયાનો કાર્યક્રમ જાહેર થશે. કચ્છનો દરિયાકાંઠો બન્યો ડ્રગ્સની હેરાફેરીનું હબ. નેવી સ્ટેટ આઈબીએ સંયુક્ત પેટ્રોલિંગમાં જખૌમાંથી ચરસના 10 પેકેટ્સ કર્યા જપ્ત. સવારે જખૌ નજીકથી બીએસએફે 19 ચરસના પેકેટ્સ કર્યા હતા જપ્ત. વડતાલના સ્વામીની કરતૂતના વિરોધમાં હરિભક્તો મેદાને. વડોદરા કલેક્ટર કચેરી બહાર વિરોધ પ્રદર્શન. ભાગી છૂટનાર જગત પાવન સ્વામીની ધરપકડની હરિભક્તોની માંગ. પાવાગઢમાંથી પોલીસને ચકમો આપી હત્યા અને એનડીપીએસના ગુનાનો આરોપી ફરાર. મધ્યપ્રદેશ પોલીસ આરોપીને લઈ ગોધરા કોર્ટમાં રજૂ કરવાના બદલે પાવાગઢ દર્શને પહોંચી હતી.